હું થાકી જવું આખો દિવસ. અને કેવું કરે ખબર છે, બહુ પાકા થઈ જતા છે વિરલ લઈ જાય ત્યારથી, પછી તમને બધાને બતાવું કે કેવો લુક લીધો છે વિરલ લઈ જાય રેડી કરે છે. આપણે ગળકુડા છે ગળકુડા, આપણે અનબોક્સિંગ કરી નાખીએ. ચાલો તો જો આ છે ને, મને કપાળે વચ્ચે છે ને ચાંદલો નીકળ્યો છે. હવે લક્ષ્મી મોડી થાય તો ઘરમાં માંથી લક્ષ્મી આવવાની છે. જીભડી તાવી છેલી. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો. જો દેવાંશ આવી ગયો છે અત્યારે, તો ચાલો આપણે ઉપર જઈને મળવી. જો દેવાંશ આવી ગયો છે, સમજો આમ જઈને છાંડલો કર્યો હે. મારી ભાખરી લઈ લીધી. કોને લઈ લીધી? હું લઈને આવ્યો. ક્યાં ગયો તો તમને કોઈ રાખ્યા નહીં એવા ધોયા મૂળા ને ઘોડે જો પિંકુ ની દેશ માં થઈએ એવા. કળી લઈને બેઠી, કળી લઈને તો આવીશું. આ તો 2 કિલો પિંકુ કળી લાવી છે અને ઠેલો ભરી કઈક લાવી છે. અંદર છાસ ના બાટલા થૂંડો કેટા રંગ ગયા જીભડી તાવી છેલી. જો આપણે નાસ્તો તો કરી લીધો, પિંકુ છે ને અહીંયા લોયું લાવી છે. આપણે અનબોક્સિંગ કરી નાખી. હાલો એક હતું ને, બીજું લેતી. હાથા વાળું કેમ લાવી? રેનકોટ પહેરી આ બસકુ કેમ હારે લીધું? આમ લઈને જવાય, આમ લઈને જાય. જો હશે ટિફિન શું તો જવાય છે. રેનકોટ પહેરો કે હાથ કરે. પિંકુ પાછી કે હું દીદી મૂકા જાઉં છું કે જો આપણે અત્યારે કામ કરતા હતા, વાગી ગયા છે 11:30 અને વિરલ રેડી થવા આવી હતી. તો જો રેડી થઈ ગઈ છે વિરલ, મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. જો એ સ્ટાઈલ પણ લેવાઈ ગઈ છે. સરસ સરસ વિરલ ને અત્યારે છે ને એના શું થાય, કાકાજી મોટા હારા ને છોકરી ના લગ્ન છે. તો અત્યારે માંડવો છે ને હાંજે રાસ ગરબા છે. કા વિરલ મસ્ત મજાના થઈ ગયા છે. વિરલ બેન રેડી ને જવાનું છે ને. અહીં તો જો ફોટો શૂટ સંદીપ તાર નથી ફોટો પાડવો કપલ માં પાડલે ને હે લે. કેમ છે અમારી ચેનલ માં નવા છે ને ફટાફટ પેલા સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ કરવા ન ભૂલતા અને મારા પેજ ને ફોલો કરવાનું પણ ન ભૂલતા. દેવાંશ નો ઠેલો વિકતી હતી ને તો આમાંથી 3 પર્સ નીકળ્યા. જો
દેવાંશભાઈ તો મસ્ત મજાના સુતા છે. પાલિતાનંદ પોલસા અમાર પાસે રેડ કલર નું છે. વિરલ નો છે બ્લાઉઝ લેવા આવી હતી ને અત્યારે વરસાદ કે મારું કામ, હું આખી પલ્લી ગઈ અને અહીં તો ઝાડવાની છે ઉભી થઈ ગઈ છું, આખી પલ્લી ગઈ છું. હવે મારો ફોન અંદર મૂકી દઉં, મારો ફોન પણ પલ્લી જાય છે. મસ્ત મજાનો વરસાદ આવે છે. જો હેર સ્ટાઈલ પાછી મોડી લેવાય ત્યારે હાંજે હાનું તૈયાર થવાનું હાડા પાસ થઈ જશે કા ગરબાનું. તો હેર સ્ટાઈલ લેવાની છે તો પિંક મોડી લેવાય ત્યારે હેર સ્ટાઈલ કરશ તો હવાર માં કેવા એના એ ફીંડલા કરાવી દેવાના હોય, બીજું કઈ ન હોય એમાં. એમ જ પૈસા વિરલ બેન આપવાના છે. તો ચાલો હવે આપણે રસોઈ બનાવવા જાય વિરલ નહીં ત્યાં, ત્યારથી પછી તમને બધાને બતાવું કે કેવો લુક લીધો છે. તો વિરલ થઈ ગઈ છે મસ્ત મજાની રેડી. વિરલની હેરસ્ટાઈલ આજ પોની લીધી છે, પોની લુક, કારણ કે હવારમાં કર્લ્સ છૂટા હતા તો ત્યારમાં ભેગા કર્લ્સ કરી દીધા. હવે ત્યારે એને કડા પહેરવા છે. વિરલ રાજ ગરબા પૂરા થઈ ગયા, હવે હું ફોટોશૂટ તો આપણું ખૂટતું સમજો. કેટલા ફેરવે ફોટા વાળા કે એમ ગમે એમ કરશે, પાર વાળા કે એમ નસવશે. હાલો હવે શૂટ પૈતું વિરલ ફાઈનલ શૂટ પીટું. યે 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 નસવશે. યે યે સાત વાગી ગયા હતા ને વિરલ ની જો તૈયાર થઈને વહી ગયા અને આપણે રસોઈ બનાવવાની છે. તો ચાલો ફટાફટ આપણે રસોઈ બનાવી નાખી. રસોઈમાં બનાવવાનું છે આજે મુખિયા ઢોકળા બનાવવાના છે. હું કેવું પિંકુ તારે? હાલો હવે પડી ગઈ છે સાંજ ને હવે લાગે છે ભૂખ, તો હવે બનાવી નાખીએ મુઠિયા ઢોકળા. ચાલો સરખા સડે ને એટલે થોડા થોડા નાખ્યા છે એટલે ફટાફટ સડી જાય ને એટલે મસ્ત મજાના આપણે ભાત ઓલા કરી નાખ્યા હતા, બાકી નાખ્યા હતા. ભાત નાખીને બનાવ્યા, પાલક ધાણા ને બધું નાખીને બનાવ્યું છે. અને અહીંયા જો આપણે માખણ ગરમ કર્યું તો એનું ઘી પણ થઈ ગયું છે, કાઠું થઈ ગયું પીડું પીડું, ક્યારનું કર્યું છે ને તો ઉગાડી લઈશું આપણે. તો ચાલો મુઠિયા ઢોકળા હવે બની ગયા, આપણે ખાઈ લઈએ. મને મુઠિયા ઢોકળા ખાવાની જ ઈચ્છા હતી એટલે આપણે બનાવી. જો મસ્ત મજાના બફાઈ ગયા છે ને અમારા આવા આવા છે ને પીસ કરી નાખવાના છે નાના નાના પતલા પતલા, પછી એને વઘાર કરવાનો છે. તો ચાલો ફટાફટ પીસ કરી નાખું. જો આપણે તેલ મૂકી દીધું હતું એમાં આપણે લીમડો ને તલ ને આપણે કાંદા નાખી દીધા છે ને આપણે વઘાર કરી નાખશું. નાઈ મેં જો કરતા કરી નાખ્યા હતા અને મેં એને ચા છે ને મેં એમ કીધું મારા નકરો દૂધ માં નથી પીવો, પણ આ કેવાય ને નાક ન હોય એટલે એને એને તો એને પાણી ન નાખ્યું ને આ સ્પેશિયલ સા બે ટક ખાવ હોય સા પાણી નાખી નું પીવો, પાણી નાખીને જ પીવો છે. ને આ સા માં છે ને આપણે ગોળ માં ચા બનાવી છે ને આપણે એટલે મુઠિયા ઢોકળા બનાવી નાખ્યા છે. ઈશા કાલે મૂવી જોવા જવાનું છે, હમકો પતા હે ટિકિટ બુકિંગ થઈ ગઈ. મિશ્રીને એમ કહેવાનું છે મામનગઢ જવાનું છે, પણ કાલ મોર્નિંગ ની બધા અહીંયા આવે છે એટલે જો ખબર પડશે ને તો રહી જાય. હું એમ કહું છું મારે લઈ તો, કારણ કે હું લઈ જાઉં કઈ વાંધો નહીં, અહીંયા થી દર્દ ખુઈ જાય ખુઈ જાય. ખાલી કોટ 250 બગડે હું થાકી ગયો આખો દિવસ. અરે કેવું કર ખબર છે, બહુ પાકા થઈ ગયા હતા આજે. આપણે મૂવી જોવા થઈ ને ત્યારે એને રાખવાનો હોય, ભેગી લઈને તો હું થઈ લેને રાખવાનો ને અડધો ભાગ એનો કહેવાય. તો સર આપણે એમ કે જવાન લઈને જાઓ ઘડી કહું મારે, તમે તમે ઘડી લઈ જાઓ હું થાકી ગયો. તું જા ઘડી ખેમ 5 મિનિટ ખેમ પૈસા ઉડી આખું મૂવી પૂરું થઈ પણ નાખી. પણ કાલ તને લાવ કયું પિક્ચર છે મને કહેલો, ફાઈટ વાળું પિક્ચર તો તને ગમતો નથી. હું ઈસ્તે એટલે મને હસવાનો તો તાર દેવાને હસવાનો. કેટલા પાકા મમ્મી જો આમ બેહી ગઈ છે, મમ્મી તાજો આમ હાથ આમ આમ કરે છે ને મમ્મીને અમારે દિવાળે જવાનું છે ગોકુળ મથુરા. ઈશાને આવવું હોય તો વેલકમ, જેને જેને આવું હોય ને વેલકમ છે.
બે ત્રણ નહીં, બે ત્રણ લેડીઝ ને લેતી જવાની છે. સ્પેશિયલ મમ્મી ની સેવા કરવા હતી, બાકી સેવા દેવા ઓલા પણ દેવા હું બોલું કેવું કહેવાય, ભૂલાઈ ગયો મમ્મી, ભૂલાઈ ગયો. કોઈ આપણે જવાનું, ઓલા ગોકુળ મથુરા જવું નહીં, ફાઇનલ છે, 100% નહીં 200% ફાઇનલ છે. આપ જવું છે એટલે જવું છે, આ દિવસ તો ડન જ કરી નાખી છે. જવું જવું છે એટલે જવું જ છે, જવું છે એટલે જવું જ છે, એટલે જવું જ છે. અજય બોલે છે નક્કી નહીં ક્યારે કાળ તૂટી જાય, યાદે નો ડાયલોગ. અજય એમ કે રે મારે જવું છે એટલે મારે જવું જ છે, પણ ક્યારે પણ તું આમ કરતે આમ આમ સીધું ફતું હોય ત્યારે ઉલટી આમ થઈ જાય, એટલે સમજી દેવાના. બહુ બહુ વિશ્વાસ નો હોય. ને કાલે આપણે વહેલું આવવું પડે છે, મૂવી જોવા જવાનું છે ને કાલ સવારમાં વહેલું પણ જવાનું છે, 7 વાગ્યામાં 7 વાગ્યા ઈશા કેમ થાય, જગ્યાએ જાહે જગ્યાએ જાહે હે જવાનું તો થઈ ગઈ, એટલે જવાનું હોય તો નહીં હવે જાગવાનું જ છે. ઓકે આવલું કહેવાય ને કે ઘરમાં લક્ષ્મી કહેવાય, હવે લક્ષ્મી જ મોટી થાય તો ઘરમાં માંથી લક્ષ્મી આવવાની છે. જો દાંત કાઢે, જો 10-11 વાગે જાગે હવે ધીરે ધીરે ટાઈમ વધારવાનો છે, એ નહી મારે છે. ઈશા પેલી ઈશા કમેન્ટ આવી હતી, 100 દિવસ ચેલેન્જ લેવાનું, તમારું શું છું? એટલે સવારે વહેલું જાગવાનું, એક્સરસાઇઝ કરવાની, 100 દિવસથી ચેલેન્જ લેવાની છે, કેદીથી લેવી બોલ, એટલે આપણે બે લેવી, એટલે એ એવું એવું કંઈક એક્સરસાઇઝ કરશું. સવારમાં હું વહેલો ભાઈ જાઉં ખાતે, એટલે હું સાંજે વહેલા આવ્યો, એટલે સાંજે વહેલા એડિટિંગ કરી નાખી. તો હવે છે ને એડિટિંગનું કામ મારે જ હાથમાં લેવું જોઈએ, મારે શીખવાડવું જોઈએ એવું લાગે છે. એટલે હું આજથી એની પર ફૂલ ભીંય રાખવાની છે, શીખવાડ દેવાનું છે, બાકી શીખે નહીં તો એને બોલવાનું નથી, ફાઇનલ છે, હાસી નથી બોલવાનું. જો એટલે ને દર રવિવાર પછી હું એકલો ભાઈ જાય, દર રવિવાર પછી હું એકલો વહી જઈશ. આ મકોડાયો તો જે મારો લેમ નો ક્યાં વહી જાવ થાય કે ને, એટલે ક્યાં વહી જાવ મૂકી રવિવાર ફરવા એકલો વહી જઈ, આમ થાય કે મકોડાને હાલો ખા વહી જઈ, તો મુખિયા ઢોકળા ઢોકળા બને વાસે પાસે તમાર લસણ નું પાસે જો મુઠિયા ઢોકળા ખાવા બેહી ગયા છે. હજી કેવા બિનસ હારા બિનસ બિનસ યાર, અજે છે ને હથાણામાંથી મરસું કાઢ્યું, મને કે ઈશા ભીંડી મેં કે ભીંડી છે હજી એવું બ્રખોળો માખવો, એનું ખબર છે સાઇલ નું થાણું લીંબુ સાઇલ નું દેવા શ્યામ જો જોવે છે, દેહ માંથી એવો છે ને પણ બહુ શીખીને એવો છે. આ પિંકુ એને કરું શીખવાડ્યું છે, ક્યાં હોવાનું તારે દેવા દેહ માંથી જઈને એવો છે ને, નહીં નવા ધોન શીખીને એવો છે, નહીં નવા પોપાની બહુ થઈ ગયો છે, બોલકો બહુ એટલે બહુ થઈ ગયો. હવે અત્યારે કે ને ઈશાને બોરિંગ બોરિંગ જેવું લાગતું હતું, વ્લોગ બનાવો બોરિંગ બોરિંગ જેવું નહીં લાગે. ને એને લગભગ તો આનો આખો આને એટલો જ વ્લોગ બને, આખો બનાવવા બેવી ને તો એટલો એટલું બોલે છે. શું ખાધું હતું એ દેવાંશ? આમ જો કહેવાય ગયા, આમ જો કાનમાં કહેવાય ગયા, આમ જો કાનમાં કહેવાય ગયો હો. કેટલી ખાતો હતો એ દેવલા દેવાંશ? ને દેવાંશ નકરી દેહમાં છે ને ચોકલેટ તો નકરી ખા બહુ ખાધી છે. પછી દેવાંશે ફોન લીધો છે ને એટલે પિંકુ જો હાથ કરે સંદીપભાઈ દેવાંશ ને છે ને અત્યાર સુધી માં છે ને દેવાંશે કોઈ દિવસ ફોન નથી લીધો. ના કાનો આવ્યો તો મારો ભાઈ કાનો, આમાં કાના 3 છે મારા કાના, એટલે ના ચોખવટ પાડી વળે મારો ભાઈ કાનો આવ્યો તો, કારણ કે પિંકુ હોવારમાં છે ને દેશમાંથી નાવીને તો હપેતરું ને એવું લાવી હતી બધું, તો એને લઈ જવાનું હતું, કારણ કે આજ વરસાદ હતો એટલે જવાનું નહોતું ત્યાં આગળ. એ સાઈડ જતા હોત તો મોકલી દત, પણ મેળ નો આવ્યો તો એ જો ત્યાં લેવા, કારણ કે મેળ એટલે નો આવ્યો, વિરલ ને એને તૈયાર કરવાના નતા ને, એટલે બંછી ને મુઠિયા ઢોકળા ખાવાતા અને એની માટે મેં થોડાક વધુ પણ એક ડબ્બો બનાવી નાખ્યા હતા, તો જો અત્યારે લઈ આવીને અત્યારે હું ખાઈ હોત અને પછી સવારમાં હોત ને ખાઈ સારે. ચ
ચારે બહુ મજા આવે ઢોકળા ખાવાની, એટલે મેં થોડા ઝાઝા બનાવ્યા હતા મારી હાટું પણ. તો જો અહીંયા છે ને મને કપાળે વચ્ચે છે ને ચાંદલો નીકળ્યો છે, મને ચાંદલો કરવાનો બહુ શોખ, એટલે છે ને મેં ચાંદલો કર્યો. જો તમે જોઈ શકતા હશો નજીકથી, બહુ મસ્ત ચાંદલો કરી નાખ્યો છે મેં, કારણ કે પિમ્પલ્સ નીકળ્યો છે, કારણ કે કેરિયા વધારે વધારે ખવાઈ ગઈ ને એટલે એ નીકળે, ગરમી નીકળે, એવું કઈ બીજું કઈ હોય નહીં. એવું બધું હાલે મિસ્ત્રી તમે પાછળ જતા છો, હોમવર્ક કરે છે, ક્યારની બેસાડી છે પણ હોમવર્ક પૂરું થયું નથી. મિસ્ત્રી ને આવતા વેચ છે ને ઠેલો ઘા કરી દેવાનો, કપડા આમ, ઓલું કપડું આમ, બધે ઘાસ કરી દેવાના કપડા, પછી મેળ વહેતા, કારણ કે આવે ને ત્યારે વરસાદ બહુ હોય એટલે એને છે ને નાવા પેલા જોવે. તો એને હોમવર્ક છે ને અધૂરું છે, અને એને ડ્રોઈંગ પણ થોડુંક અધૂરું છે. તો ચાલો હું ફટાફટ એનું ડ્રોઈંગ પૂરું કરી નાખું, અને કાલે મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ નથી કરો ને પેલા ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો બાય બાય.